નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે બંધારણના મોસ્ટ આઈમપી સવાલ જોવાના છીએ અને આ સવાલનો ભાગ દસ આજે જોવાના છીએ ભાગ એકથી નવ આપણે અપલોડ કરી ચૂક્યા છીએ એ તમે ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તો વાત કરીએ ભાગ દસ વિશે તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની કે ભાઈ ભારતની બંધારણ સભા દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે થયો હતો તો ભારતની બંધારણ સભાનો સભા દ્વારા છે એ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર છે એ ક્યારે થયો હતો તો કે બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસના રોજ થયો હતો તો મિત્રો એવો પણ સવાલ પૂછાય કે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો તો કે જવાહર નહેરુ દ્વારા આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો ક્યારે કરવામાં આવ્યો હતો તો કે તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ના રોજ આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એના રચના કોણે કરી હતી એનું પ્રારૂપ તૈયાર કોણે કર્યું હતું તો કે બી એન રાવ બી એન રાવ જેનું પૂરનું નામ શું છે મિત્રો તો કે બેનીગલ નરસિંહ રાવ તો મિત્રો આટલી માહિતી આપણે યાદ રાખવાની છે ઉદ્દેશ્ય પ્રસ્તાવની તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ પર સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો તો કે બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ માં અને જે આગળ જતા ઉદ્દેશ્ય પ્રસ્તાવ જ ભારતનું શું બન્યું હતું તો કે આમુક બન્યું હતું આગળ જોઈએ પ્રશ્ન નંબર બે બંધારણ સભા દ્વારા બંધારણના વિવિધ ભાગોના અભ્યાસ કરવા માટે કુલ કેટલી સમિતિઓ રચના કરવામાં આવી હતી તો એમાં વાત કરીએ મિત્રો તો કે ત્રેવીસ સમિતિઓની રચના કરવામાં આવી હતી એટલે કે જે બંધારણના ભાગો છે જુદા જુદા ભાગો છે એના અભ્યાસ માટે કુલ કેટલી સમિતિ કરવામાં આવી હતી તો કે ત્રેવીસ કરવામાં આવી હતી જેમાંની મહત્વની વાત કરીએ મિત્રો જે અવારનવાર આપણે પરીક્ષાઓમાં પણ પૂછાતી હોય છે તો એમની વાત કરીએ તો પહેલી હતી પ્રારૂપ એનું બીજું નામ છે મસુદ્દા મુશદ્દા જેના અધ્યક્ષ હતા આંબેડકર બીજી હતી મિત્રો મહત્વની તો કે પ્રારૂપ સમીક્ષા સમિતિ જેના અધ્યક્ષ હતા અલ્લાદી કૃષ્ણ સ્વામી એ ત્રીજી મહત્વની હતી મિત્રો સંઘ બંધારણ સમિતિ અને ચોથી હતી સંઘ શક્તિ સમિતિ જેમના અધ્યક્ષ બંનેના કોણ હતા તો કે જવાહરલાલ નહેરુ આ સિવાય વાત કરીએ તો કે ભાઈ પ્રાંતિય બંધારણ સમિતિ પાંચમી મહત્વની કઈ હતી તો કે પ્રાંતિય બંધારણ સમિતિ જેમના અધ્યક્ષ હતા સરદાર પટેલ અને આ સિવાય બીજી કઈ હતી તો કે મહત્વની તો કે મૂળભૂત અધિકાર મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિ એના અધ્યક્ષ પણ કોણ હતા સરદાર પટેલ અને છેલ્લી મહત્વની કઈ હતી તો કે રાષ્ટ્રીય ઝંડા સમિતિ જેના અધ્યક્ષ હતા જે બી કૃપલાણી તો મિત્રો આમ કોટલ કેટલી સમિતિ હતી ત્રેવીસ હતી પણ એમાંથી આપણે મહત્ત્વની સાત યાદ રાખવાની છે ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ તો કે પ્રારૂપ અથવા મસૂદા સમિતિ તો કે આંબેડકર એમના અધ્યક્ષ હતા બીજી હતી પ્રારૂપ સમીક્ષા સમિતિ તો એમના અધ્યક્ષ અલ્લાદી સ્વામી અયર હતા ત્રીજી સંઘ બંધારણ અને સંઘ શક્તિ સમિતિ તો બંને અલગ અલગ છે પણ એના અધ્યક્ષ કોણ હતા જવાહરલાલ નેહર એવી જ રીતના પ્રાંતિય બંધારણ સમિતિ અને મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક માટેની સમિતિ કઈ એના અધ્યક્ષ હતા સરદાર પટેલ અને સાતમી મહત્વની સમિતિ રાષ્ટ્રીય ઝંડા સમિતિ જેમના અધ્યક્ષ કોણ હતા તો કે જેબી કૃપલાણી તો આટલી માહિતી આપણે યાદ રાખવાની છે આગળ પ્રશ્ન નંબર ત્રણની વાત કરીએ મિત્રો બંધારણ સભા દ્વારા પ્રારૂપ અથવા ખરડા સમિતિની નિમણૂક ક્યારે કરવામાં આવી હતી તો એમની નિમણૂક કરવામાં આવી હતી તો કે ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં એમની નિમણૂક કરવામાં આવી હતી હવે આ સમિતિના બીજા કયા નામ છે એક તો પ્રારૂપ સમિતિ બીજું શું નામ છે તો કે ખરડા સમિતિ ત્રીજું મુશદ્દા સમિતિ અને ચોથું કયું છે તો કે ડ્રાફ્ટિંગ સમિતિ તો આ ચાર નામ છે એ કોના છે તો કે આ સમિતિના નામ છે એટલે કદાચ પરીક્ષામાં આપણે ચારમાંથી કોઈ પણ આપી શકે અથવા આમાંથી એવો પણ સવાલ પૂછાઈ શકે કે ભાઈ પ્રારૂપ સમિતિના નીચેનામાંથી કયું નામ એમનું નથી તો આવી રીતના પણ સવાલ પૂછાઈ શકે અને આ સમિતિના અધ્યક્ષ કોણ હતા તો કે આંબેડકર છે એમના અધ્યક્ષ હતા તો આટલી માહિતી આપણે યાદ રાખીશું જોઈએ આગળ પ્રશ્ન નંબર ચાર બંધારણ રચવા માટેની પ્રારૂપ સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા તો એમાં વાત કરીએ તો એમાં કુલ સાત સભ્યો હતા તો જોઈએ કયા કયા સભ્ય હતા તો એક તો કોણ આવશે તો કે અધ્યક્ષ જેનું નામ શું હતું તો કે આંબેડકર બીજું કોણ હતા તો કે ભાઈ એન ગોપાલા સ્વામી ગોપાલ સ્વામી અય્યર આયંગર ત્રીજું તો કે અલ્લાદી કૃષ્ણ સ્વામી કૃષ્ણ સ્વામી અય્યર ચોથું કોણ હતું તો કે કમા મુન્શી મોહમ્મદ સાદુલ્લા છઠ્ઠા વ્યક્તિ કોણ હતા તો કે બી એલ મિત્તર જેની પાછળથી એમની સ્થાન કોણે લીધું હતું તો કે એન માધવરાય અને સાતમાં કોણ હતા વ્યક્તિ તો કે ડીપી ખેતાન જેમનું સ્થાન કોણે લીધું હતું મૃત્યુ પછી તો કે ટીટી કૃષ્ણમાચારી તો આ રીતના ડ્રાફ્ટિંગ સમિતિ અથવા ખરડા સમિતિ અથવા મશુદા સમિતિ અથવા પ્રારૂપ સમિતિ એમના જે સાત સભ્યો હતા પ્રથમ તો કે આંબેડકર બીજા એન સ્વામી ત્રીજા કૃષ્ણ અય્યર ચોથા કમા મુનશી મિત્રો આ કનૈયાલાલ માણેકલાલ મુનશી એમના સંપૂર્ણ જીવન એટલે કે પોતે એક રાજનીતિજ્ઞ સફળ હતા એક પોતે એક સાહિત્યકાર સફળ હતા અને આવી રીતના ઘણી બધી એમની સિદ્ધિઓ હતી એટલા માટે આપણે એમના વિશે અલગ સાહિત્યના લેક્ચરમાં આપણે એક વિડીયો બનાવેલા છે તો તમે એ પણ સાહિત્યના પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો કમા મુનશીની સંપૂર્ણ માહિતી આ સિવાય પાંચમા વ્યક્તિ હતા સૈયદ મોહમ્મદ સાદુલ્લા છઠ્ઠા વ્યક્તિ હતા બી એલ મિત્તર જેનું પાછળથી સ્થાન કોણે લીધું હતું એન માધવરાએ અને સાતમા વ્યક્તિ હતા ડીપી ખેતાન જેમનું પાછળથી સ્થાન કોણે લીધું હતું તો કે ટીટી ટી કૃષ્ણમાચાર્ય લીધું હતું આગળ જોઈએ પાંચમો પ્રશ્ન બંધારણ રચવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો હમણાં જ આપણે વાત કરી ગયા ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો કે ભીમરાવ આંબેડકર એમના અધ્યક્ષ હતા છઠ્ઠો પ્રશ્ન જોઈએ મિત્રો તો કે ભારતની બંધારણ સભાએ બંધારણ રચવા માટે કેટલા દિવસ સુધી બેઠકો કરી તો ભારતની બંધારણ સભાએ છે એ બંધારણ રચવા માટે બસ્સો છાસઠ દિવસ છે એ બેઠકો કરી હતી કેટલો કેટલા સમય બેઠકો કરી હતી તો કે બસો છાસઠ દિવસ છે એ એમણે બેઠકો કરી હતી જેમાં એમ કહી શકાય કે પંદર નવેમ્બર ઓગણીસો ઓગણીસો ઓગણપચાસ સુધીમાં ઘણી બધી બેઠકો થઈ હતી એમાં આ બસો છાસઠ જેવી બેઠકો થઈ હતી આગળ જોઈએ સાતમો પ્રશ્ન ભારતની બંધારણ સભાને બંધારણ બનાવવામાં કુલ કેટલો સમય લાગ્યો હતો તો ભારતની બંધારણ સભામાં બંધારણ બનાવવા માટે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ લાગ્યા હતા જેમાં વાત કરીએ મિત્રો તો કે વાત શરૂઆત ક્યારે થઈ હતી તો કે નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ શરૂઆત થઈ હતી અને છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ આપણું બંધારણ બની ગયું હતું એટલે કે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ છે એ આપણું બંધારણ બનાવવામાં સમય લાગ્યો હતો અને એ સમયે ચોસઠ લાખ રૂપિયા જેવો ખર્ચ થયો હતો એટલે એમ કહી શકાય કે વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લેખિત બંધારણ છે એ આપણા ભારતનું છે એવું કહી શકાય આગળ જોઈએ આઠમો પ્રશ્ન ભારતે એક બંધારણ અપનાવવાનો પ્રસ્તાવ બંધારણ સભા દ્વારા ક્યારે પસાર કરવા કરવામાં આવ્યો તો બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસના ના રોજ જ્યારે ઉદ્દેશ્ય પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો ત્યારે જ એક બંધારણ બનાવ અપનાવવાનો પ્રસ્તાવ છે એ સ્વીકારવામાં આવ્યો હતો નવમું જોઈએ મિત્રો બંધારણ સભાએ બંધારણના અંતિમ સ્વરૂપને ક્યારે પસાર કર્યું તો કે બંધારણ સભાએ બંધારણના જે અંતિમ સ્વરૂપ છે એને છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ આવશે મિત્રો ઓગણીસો ઓગણપચાસના રોજ છવ્વીસ નવેમ્બર એમને પસાર કર્યું આથી છવ્વીસ નવેમ્બરને કયો દિવસ ઉજવાય છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કદાચ સવાલ ફરીથી તો કે આ છવ્વીસ નવેમ્બર છે એમને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે દસમો પ્રશ્ન જોઈએ બંધારણ સભા અંતિમ રૂપથી છેલ્લી વાર ક્યારે મળી હતી તો બંધારણ સભા છે એ અંતિમ રૂપથી છેલ્લી વાર ક્યારે મળી હતી તો કે ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ જે છેલ્લી વાર આપણી બંધારણ સભા મળી હતી અને છવ્વીસ નવેમ્બરે બંધારણ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ જે બસો ચોર્યાસી સભ્યો છે એમના અને ફરીથી વખત ચોવીસ જાન્યુઆરીએ પણ તેમના હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને આ રીતના આપણી બંધારણ સભા છેલ્લી વાર અંતિમ રૂપથી ક્યારે મળી હતી તો કે ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ અને ત્યારથી જ આપણું બંધારણ છે એ શું થયું હતું તો કે અમલમાં આવી ગયું હતું પણ કદાચ એવો સવાલ પૂછાય કે છવ્વીસ નવેમ્બર આપણું બંધારણ બની ગયું તો ત્યારે કઈ કઈ વસ્તુ અમલમાં આવી હતી તો યાદ રાખીશું મિત્રો નાગરિકતા બીજું ચૂંટણી ત્રીજું સરકાર એટલે કે સંસદ અને ચોથું કટોકટી તો આ ચાર કાયદા ક્યારે લાગુ પડી ગયા હતા તો કે છવ્વીસ નવેમ્બરે અને બાકીનું બંધણ ક્યારે અમલમાં આવ્યું તો કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ હવે મિત્રો ઘણા મિત્રોને સવાલ એ હોય છે કે આ છવ્વીસ જાન્યુઆરીએ જ કેમ અમલમાં આવ્યું એ તમારી રીતના પ્રયત્ન કરવાનો છે નહીતર આપણે એમની ડિસ્કશન આગળ કરીશું કે ભાઈ આપણું બંધારણ છવ્વીસ નવેમ્બરે બની ગયું હતું છતાં પણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ જ કેમ અમલ આવ્યો એ તમારે જવાબ કોમેન્ટ બોક્સમાં દેવાનો છે તો મિત્રો આ વિડિયોમાં આપણે આટલું રાખીશું વધારે માહિતી આગળના ભાગમાં જોઈશું જો હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ